હવે આ બીજો પ્રશ્ન છે કે આકૃતિ નંબર 1.3 સમજાવવાનો, એટલે આપણે આકૃતિ 1.3 એટલે આજે આકૃતિ આપી છે એનું સમજાવવાનું છે. એટલે જો આપણે પેલા આકૃતિ 1.2 શીખાતા એના એમાંથી થોડો આમાં ફેરફાર છે. એટલે આ એમાં થોડું સુધારો વધારો થાય છે. એટલે આપણે પહેલાં એમ કીધું હતું કે આકૃતિમાં કે આ પદાર્થ હોય એને ધક્કો મારો અને જે ખસે આ જે બળ આ બળ વાપર્યું અને આ અંતર ખસ્યું આ સ્થાનાંતર જે થયું અંતર થયું તો એ બંનેને આને એફ કયો અને આને એસ કયો તો જે કાર્ય થયું ડબલ્યુ એટલે કાર્ય તો એનો એફ ગુણ્યા એસ એટલું પહેલાં આપણે શીખતો. હવે આ આમાં શું કર્યું છે, ધારો કે તમે પથ્થર છે એને ધક્કો મારો પણ આ ધક્કો તમે સીધો મારવાને બદલે જો આવી રીતે આ ત્રાસો મારો તો તમારે જો વધારે બળ વાપરવું પડે, એટલું જ અંતર તમે એટલું જ બળ વાપરીને જો અહીંયા ખસશો તો આ પથ્થર અહીંયા આ 5 સેન્ટીમીટર ખસ્યો હોય એને બદલે અહીંયા 3 સેન્ટીમીટર જ ખસશે. એટલે આપણે જો બળ છે એને કેટલું બળ લગાડ્યું એ ખાલી એટલું મહત્વનું નથી, કઈ દિશામાં લગાડ્યું એ પણ આમાં ધ્યાનમાં લેવું પડે. એટલે આ આકૃતિમાં એટલો ફેરફાર થયો છે કે તમે જો બળ જે લગાડ્યું અહીંયા એ કાર્ય માટે આપણે જ્યારે શોધવું હોય તો કાર્યમાં એ બળ નથી વપરાતું. આપણે બળ ગુણ્યા આ જે સ્થાનાંતર કર્યું તો એમાં એ બળ નથી વપરાતું, પણ શું કહે છે કે એ આ જે વસ્તુ ખસી એની દિશામાં એટલે આ દિશામાં બળ કેટલું લગાડવું પડે એ આપણે જોવાનું. એટલે પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે જેટલું બળ વધારે લગાડ્યું એને બદલે આપણે જો એની દિશામાં કેટલું લગાડ્યું એ શોધવું હોય તો શું કરવું પડે, આ ત્રિકોણ આવી રીતે દોરવું પડે. આપણને આ બળ કેટલે લગાડ્યું એનો જો આપણને આ ખૂણો આપ્યો હોય, આ તમને થેટા આપ્યો છે પણ હું કહું કે 30 ડિગ્રીનો હોય. 30 ડિગ્રી આપણે એટલા માટે કે આપણને પેલું શીખાતા, એટલે ધારો કે 30 ડિગ્રીનો હોય તો અહીંયા જો આપણે 5 ન્યૂટનનું બળ લગાડ્યું હોય, હવે આ ન્યૂટન બળ એટલે શું એ આપણે થોડી વારમાં જોઈએ. તો અહીંયા જો 30 ડિગ્રીનો હોય તો આપણે પાયથાગોરસના નિયમ પ્રમાણે શીખા તો આ 4 થાય અહીંયા. એટલે આની દિશામાં આ જો એફ બરાબર 5 હોય તો આ F1 બરાબર 4 થાય આ 30 ડિગ્રી હોય તો. તો અહીંયા જે આપણે છે આપણે એફની જગ્યાએ F1 વાપરવું પડે. એટલે અહીંયા જો આપણે 5 પહેલાંમાં 5નું લગાડ્યું તો 5 સેન્ટીમીટર ખાઈશું તો 5 × 5 આ 25નું કાર્ય થયું કહેવાય. પણ અહીંયા F1 એટલે મેં 5નું બળ આવી રીતે લગાડ્યું છે એક એંગલમાં સીધું નહીં તો એનું આપણે જો સીધું શોધીએ તો એ 4 થાય અને આ 5 સેન્ટીમીટર ખાઈશું તો 5 × 4 આ 20 ન્યૂટન મીટર કાર્ય થયું કહેવાય. ન્યૂટન મીટર એટલે આમાં આ જે સેન્ટીમીટર છે એને બદલે આપણે મીટરમાં કહેવું પડે. એટલે આપણે પહેલાં શીખાતા બધા કે આ જે આ ન્યૂટન છે એની થોડી વાત કરી દઉં કે આપણે આ બળ છે એ ક્યાંથી આવ્યું, તો કે બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ આવું શીખાતા. એટલે દળ એટલે વજન, એટલે 1 કિલો વજન આપણે એક કિલો વજન 1 મીટર ખસે, એક ખસેડવા માટે જેટલું બળ વાપરવું પડે એને 1 ન્યૂટન કહેવાય. આ આપણે આગલા ધોરણમાં શીખી ગયા. તો ફરીથી એટલે બળ અને દળ સાથે સંબંધ છે, એટલે કેટલું વજન છે એના સાથે. 1 કિલોને 1 મીટર ખસેડો તો એને 1 ન્યૂટનનું બળ લગાડ્યું કહેવાય. એટલે આપણે બળમાં વસ્તુ નીચે પડતી હોય તો એની જે ગતિ છે એની પછી વાત કરશું. એટલે આ રીતે આ જો તમારો બીજો પ્રશ્નનો
આ જવાબ મળી ગયો કે કે આ તમે એક વસ્તુ પર એને ખેંચો અથવા તો ધકેલો, બને એક જાતનો ફોર્સ જ કહેવાય. તો આ જે ખૂણો બનાવ્યો થેટા ખૂણો, તો આ જે ફોર્સ લગાડ્યો એને તમારે જે દિશામાં વસ્તુ ખસે એ દિશામાં એનું શોધવું પડે. એટલે આ પાયથાગોરસનો નિયમ કરી કાટખૂણો દોરી ને એ રીતે અહીંયા પાંચ હોય તો અહીંયા ચાર કે જે થાય તો ચાર લેવું પડે, પાંચનું બળ ના લેવું પડે. અને જેટલા અંતર ખસ્યું હોય એ બે મીટર ખસ્યું હોય તો ચાર ગુણ્યા બે. એટલે આ રીતે આ આકૃતિની આપણે સમજ આપી.